હવે સમાચાર વિસ્તારથી. ઉના ખાતે થયેલ દલિત અત્યાચારના સંદર્ભે ગોધરા દલિત સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ કરી ગુજરાતભરના ગૌરક્ષકોની યાદી જાહેર કરવાની માંગ કરી હતી. ઉના ખાતે દલિત યુવાનો પર થયેલા અમનુષ્ય અત્યાચારને લઈ સમગ્ર દેશમાં વિરોધ વંટોળ વેગ પકડી રહ્યો છે, જ્યારે ગોધરા ખાતે પણ દલિત સંગઠન દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જિલ્લા સેવા સદન ખાતે પંચમહાલ જિલ્લા દલિત પ્રતિનિધિઓ દ્વારા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના દલિત યુવાનો બેરહેમી પૂર્વક ઢોરમાર મારવાની આરોપીઓને આકરી સજા કરવાની માંગ કરી હતી. સાથે ગૌરક્ષકોના અત્યાચારને કારણે તત્વ સામે કાયદા કે કાર્યવાહી કરી તેઓને ડામી દેવાની માંગ કરી હતી, તેમજ ગુજરાતભરના ગૌરક્ષકોને યાદી જાહેર કરી તેઓને ખુલ્લા પાડવાની માંગ કરી હતી. પ્રતિક ઉપવાસ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દેશમાં છેલ્લા કેટલાય સમયથી અવારનવાર ગૌરક્ષાના નામે થઈ રહેલી અંધાધૂંધી અને ગૌરક્ષાના નામે જે પ્રકારે ગૌરક્ષકોને છૂટો દોર આપી દેવામાં આવે છે અને ગૌરક્ષકો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર સમગ્ર ગુજરાત રાજ્યમાં સમગ્ર ભારત દેશની અંદર ગૌરક્ષાના નામે જે અત્યાચારો કરી રહ્યા છે એ અત્યાચારોને હવે સહન કરી લેવામાં નહીં આવે, કે સમગ્ર ગુજરાત રાજ્યના જેટલા પણ ગૌરક્ષકો હોય એ તમામ ગૌરક્ષકોની યાદીઓ જાહેર થાય અને એ તમામ ગૌરક્ષકોના આ સંદર્ભે અટકાયતી પગલાં લેવામાં આવે, એ ગૌરક્ષકોનું લિસ્ટ જાહેર કરવામાં આવે, જેથી કરીને અમારા સમાજના લોકોને ખબર પડે કે અમારે કયા પ્રકારના અસામાજિક તત્વોથી એલર્ટ રહેવાની જરૂર છે. આગામી દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારત દેશમાં અમારા અનુસૂચિત જાતિના જે લોકો જે છે એ વર્ણ વ્યવસ્થાના કારણે વંશ પરંપરાગત વ્યવસાયોમાં જે રોકાયેલા છે એ વંશ પરંપરાગત વ્યવસાયોમાંથી એમને બહાર કાઢવા માટેના કાર્યક્રમો, બહાર કાઢવા માટેના જાગૃતિ કાર્યક્રમો નજીકના સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. હની ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા.